તમને કહી દઉં કે ઘણી બધી આદતો છે કે જે આદતો તમને ઉંમર પહેલા ઉંમર લાયક બનાવી શકે. નમસ્કાર, ખબરશે.com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, તમને કહી દઉં કે ઘણી બધી આદતો છે કે જે આદતો તમને ઉંમર પહેલા ઉંમર લાયક બનાવી શકે. વેલ, આ જે ત્રણ આદતો છે એના વિશે તો વાત કરશું, પણ સાથે સાથે કઈ કઈ વસ્તુઓ છે જે તમને ઉંમર પહેલા કહી શકાય કે ઉંમર લાયક બનાવી શકે. સૌથી પહેલા તો આપણી ઉંમરનો અંદાજ જે છે આપણા વાળથી આવતો હોય છે. વાળ સફેદ થાય એટલે લોકો સમજતા હોય છે કે બસ આમની ઉંમર થવા માંડી છે. જો કે એવું નથી હોતું, ઘણા બધા લોકોને ખૂબ નાની ઉંમરે પણ વાળ ધોળા થવા માંડતા હોય છે. પણ કેટલીક આપણી બેદરકારીઓને કારણે પણ ખૂબ જલ્દી વાળ ધોળા થતા હોય છે. જેમ કે તમે બહુ પોલ્યુટેડ કહી શકાય એવા એરિયાઝમાં કામ કરતા હો તો તમારા વાળ જે છે સફેદ થવાના ચાન્સ વધી જતા હોય છે. તમે તમારા વાળ પર એક્સપેરિમેન્ટ દુનિયાભરના કરો, એટલે કે વાળ જે છે એમાં કલર્સ બહુ બધા નખાવો, તમે બહુ બધા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરો તો વાળ સફેદ થવાના ચાન્સ વધી જતા હોય છે. મારા એક મિત્રના એ જ રીતે વાળ બધા સફેદ થયેલા છે. હવે એણે ડાય લગાવવી પડે છે પરમેનન્ટ, કારણ કે તો જ કાળા દેખાય છે અને હજી એની ઉંમર બહુ જ નાની છે. વેલ, આ બધાની વચ્ચે બીજી કઈ કઈ આદતો છે જે તમને મોટી ઉંમરની વ્યક્તિ નાની ઉંમરે બનાવી શકે. જેમ કે બેઠાડું જીવન જે છે એના કારણે તમારી મેદસ્વીતા જે છે એ તમારી ઉંમર જે છે 5-10 વર્ષ મોટી બતાવે છે. સો મેક શ્યોર કે તમે જ્યારે ફિટનેસ જાળવો છો તો ફિટનેસ જે છે એ ત્યારે તમે તમારી બોડીની ફિટનેસ જાળવો છો તે તમારી ઉંમર 5 વર્ષ ઓછી દર્શાવે છે. એટલે તમારી એજ જે છે એમાં તમને ખાસો એવો ફરક જે છે એ જોવા મળી જશે. વેલ, આ બધાની સાથે સાથે લાઇફસ્ટાઇલમાં જ્યારે તમે ખાવાનું પીવાનું આ તે બધું જે છે એ બધું તમે ખોટી રીતે કરો છો તો એનું પરિણામ જે છે ભોગવવાની તૈયારી પણ રાખવી જોઈએ. જેમ કે ઊંઘવાની જે આખી પેટર્ન છે એને તમે ડિસ્ટર્બ કરો તો એના કારણે પણ તમને તકલીફ થઈ શકે છે. જેમ કે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ મુજબ જો તમે પડખું લઈને ઊંઘાવ છો, એટલે કે ઊંધા ઊંઘાવ છો, અને તમારો ચહેરો જે છે એને વધારે ઘસો છો તો ચહેરા પર ઘસાવાને કારણે જે એક જે તમારા પેલા ઉંમરને લાયક જે બધા જોવા મળે છે એ કરચલીઓ જોવા મળે છે, અને એના કારણે ઊંઘતી વખતે ખાસ કાળજી જે છે એ વધારે રાખવી જોઈએ. વેલ, વધારે પડતું શુગરનું સેવન જે છે એ પણ નુકસાનકારક છે, એટલે બને ત્યાં સુધી એક લિમિટેડ વર્ઝનમાં શુગર જે છે એ તમારે લેવું જોઈએ. જેમ કે મને મીઠાઈ ખાવું જરાય પસંદ નથી, મને રસગુલ્લા ખાવું જરાય પસંદ નથી, મને કોઈ સ્વીટનો ભંડાર રાખો મૂકી દેતો હોય હું હંમેશા એને અવોઇડ કરું છું. મને ચા પીવી વધારે ગમે છે, પણ ચામાં પણ ઓછા ખાંડવાળી ચા જે છે એ વધારે અનુકૂળ હોય છે. વેલ, આ બધાની સાથે સાથે શુગર જે છે તમારું ઓછું રાખશો તો એના કારણે પણ તમારી ઉંમર જે છે એ વધશે નહીં. સ્પ્રિંકર લિંક જે છે, મેડિકલ જર્નલ ઓફ સ્પ્રિંકર લિંક કરીને એના રિસર્ચ અનુસાર શુગરનું વધારે ના સેવન પછી ગ્લાયકેશનનું પ્રોસેસ થાય છે, જે એ દરમિયાન ફ્રી રેડિકલ્સમાં ફેરવાઈ જાય છે અને આપણી કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. કોમ્પ્યુટરની સામે લાંબા સમય સુધી બેસવું એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે. 20 મિનિટ સુધી બપોરની જે બપોરનો તડકો હોય છે એમાં તમે સમય વિતાવો છો તો એના કારણે તમારું કામ જે છે વધારે સરળ થઈ જશે. ફરીથી મળીશું આજે તે ખબર છે.com પર. થેન્ક યુ સો મચ.